समाचारमां आगळ वात करीए सूरतनी 20 होटेलमां एसजीएसटी विभागे कार्यवाही करी छे। होटेल दीठ सरेराश 10 થી વધુ 12 લાખની ટેક્સ ચોરી ઝડપાઈ છે। ખાદ્ય સામગ્રી રોકડમાં ખરીદાતી હોવાના દસ્તાવેજ મળ્યા છે। ઓનલાઈન ઓર્ડરની માહિતી છુપાવી જીએસટી ચોરીનો ખેલ કરવામાં આવતો હતો। तो लग्न माटे भाड़ो 50% चेक अने 50% रोकड़ में लेतु होवानुं पण सामे आव्युं छे। तो सूरत में एसजीएसटी होटेल में पाड़ेला दरोड़ा में मोटी जीएसटी चोरी पकड़ाई छे। वधु अपडेट साथे संवाददाता मनीष परमार अमारी साथे जोड़ाया छे। मनीष, सूरत में एसजीएसटी विभागे कार्यवाही करी। तो 3 દિવસ અગાઉ જે રીતના સુરત શહેરમાં રેસ્ટોરન્ટના જે કહેવાય કે જગ્યા પર દરોડા જીએસટીએ પાડ્યા હતા, તેમાં મોટી માત્રામાં જે કહેવાય કે જીએસટી ચોરી કરતા હોય તેવી બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે 20 જેટલા સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે જે કહેવાય કે આ જે રેસ્ટોરન્ટના માલિકો છે તે મોટો ફેલ કરતા હોય છે, જે લગ્ન પ્રસંગમાં જે પાર્ટીમાં જે કહેવાય કે ઓર્ડર આપવાના હોય છે તે પણ જે કહેવાય કે 50% રોકડું પેમેન્ટ અને 50% ચેકથી લેવામાં આવ્યું, સાથે જે વાડીનું ભાડું છે તે પણ 50% અને 50% ચેકથી રોકડી અને ચેકથી લેવામાં આવતું હતું। બીજી બાજુ વાત કરીએ તો ઓનલાઈન જે ઓર્ડર આપવામાં આવતા હતા તેમાં પણ જે કહેવાય કે જીએસટી ચોરી કરતા હતા, કોઈ પણ ચોપડે દર્શાવતા નહીં હતા। રેસ્ટોરન્ટની અંદર જે સાધન સામગ્રી ખરીદી કરવામાં આવે છે, જેમ કે ફ્રૂટ છે, વેજીટેબલ છે, આ તમામે તમામ જે ખરીદી છે તે રોકડથી કરવામાં આવતી હતી। તમામ મામલે જે કહેવાય કે તમામ જે રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવતી હતી, તો રેસ્ટોરન્ટ દીઠ 10-12 લાખ રૂપિયાની જીએસટી ચોરીના આંકડો બહાર આવ્યો છે। આ તમામ મામલે જે જીએસટી વિભાગ છે તે હવે જીએસટી વસૂલ કરશે, સાથે જ પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે। જી ભાવિની, આભાર માહિતી માટે। તો નાની વયમાં હાર્ટ એટેકથી મોતના મામલે રાજ્યમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે મંડાલી ગામે 17 વર્ષના સગીરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે। સીધા રબારી નામના સગીરને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું। તો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વધુ એક સગીરનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। રાજકોટમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય તબીબનું મોત થયું। તબીબનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું। ગોકુળ હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા તબીબ। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોતનું કારણ સામે આવ્યું। ગઈકાલે સાંજે તબીબને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા। વડોદરામાં ન્યૂડ વિડીયો કોલ કરીને પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। ગેંગના 2 સાગરીતોને પકડવા પોલીસને સફળતા મળી છે। આ ગેંગના સભ્યો ન્યૂડ વિડીયો કોલ કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા। આ ગેંગનો શિકાર કેમિકલના વેપારીઓ બન્યા હતા। તો પકડાયેલા વેપારીઓ યુવતીની આઈડી બનાવી વેપારી સાથે મોબાઈલ પર ચેટિંગ કરતા હતા અને બાદમાં ન્યૂડ વિડીયો કોલ કરીને વેપારીઓને બ્લેકમેલ કરતા હતા। તેમજ સીબીઆઈ ઓફિસરના સ્વાંગમાં વેપારી પાસેથી 3,33,000 રૂપિયા પણ પડાવ્યા હતા। વેપારીની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રાજસ્થાનથી સાજિદ ખાન અને માજિદ ખાન નામના 2 આરોપીની ધરપકડ કરી છે। રખડતા ઢોર અને તૂટેલા રસ્તાને લઈ હાઈકોર્ટમાં આજે સુનાવણી। શહેરોમાં ટ્રાફિક મુદ્દે પણ સુનાવણી થશે। હાઈકોર્ટ મહત્વનો નિર્દેશ જાહેર કરી શકે છે। રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે। નવી ઢોર પોલિસી અંતર્ગત પોતાનો પક્ષ રજૂ કરશે તો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવશે। માલધારીઓએ કરેલી અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે। ઢોરવાડામાં ગાયોના મોત મુદ્દે પણ સુનાવણી થશે। મહેસાણા જિલ્લાના ધરોઈની સિંચાઈ વિભાગની કચેરીને સીલ કરવામાં આવી છે। કોર્ટના આદેશને પગલે કચેરીને સીલ કરવામાં આવી છે। ધરોઈ સિંચાઈ યોજનામાં જમીન ગુમાવનાર વિજાપુરના 2 ખેડૂતને વળતર નહીં ચૂકવવામાં આવતા કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી, જેના પગલે કોર્ટે 17 લાખ રૂપિયા વળતર તરીકે ખેડૂતોને ચૂકવવા સિંચાઈ વિભાગને આદેશ કર્યો હતો। પરંતુ કોર્ટના આદેશ બાદ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા કોર્ટે જપ્તીનો વોરંટ ઇસ્યુ કર્યો હતો અને જપ્તીના વોરંટને આધારે કચેરીને સીલ કરવામાં આવી છે। કચેરીની હિસાબી શાખા અને એકાઉન્ટ શાખા મળીને 4 રૂમ સીલ કરવામાં આવ્યા છે। સમાચારમાં વાત જંબુસરની કરીએ તો જંબુસર નગરપાલિકાના વીજ કનેક્શન કપાતા જંબુસરમાં અંધારપટ છવાયો। સ્ટ્રીટ લાઇટના 1,03,000 બિલ બાકી છે, જેના કારણે લાઇટ કાપી નાખવામાં આવી છે। તો જે બી તંત્રએ કનેક્શન કાપી નાખ્યા છે
टंकारी बागोर पटेलवाड़ी पटेल वेलफेर अनखी बागोर वॉटर वर्कर्स ना 1 करोड़ थी वधु रुपयानु बिल बाकी रहता आ कार्यवाही करवामां आवी छे। नगरपालिका द्वारा भरपाई करवामां बिल नथी आव्युं जेना कारणे कनेक्शन कापवामां आव्या छे। जंबूसर नगरपालिकाना पापे अत्यारे लोकोने अंधारामां रहेवानो वारो आव्यो छे। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં છેલ્લા 3 દિવસથી હરાજી બંધ કરવામાં આવી છે, તેમજ ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે। પડતરણ ડુંગળીની 60,000 ગુણીની આવતીકાલે હરાજી કરવામાં આવશે। યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું કે સરકારનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ રહેશે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં કાંદાની હરાજી ગત શનિવારથી બંધ રહેલ હોય, શુક્રવાર રાત્રે જે આવક થયેલ હતી તેમાં લગભગ સફેદ અને લાલ કાંદા બંને થઈને 65,000 ગુણીની આવક થયેલ છે, પરંતુ તેમની હરાજી ગત શનિવારના રોજ પણ નથી થયેલ અને આજ પણ હરાજી થયેલ નથી। આવતીકાલના રોજ જે માલ પડતર છે તેમની હરાજી કરવામાં આવશે। બાકી સરકારશ્રીના નિર્ણય આવ્યા પછી મહુવા માર્કેટિંગ યાર્ડને આવકમાં કામકાજ શરૂ કરવામાં આવશે। અમદાવાદના દેત્રોજ તાલુકાનો દેત્રોજ કાંચ માર્ગ સાવ બિસ્માર હાલતમાં હોવાને કારણે થઈને સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડામરથી બનાવેલો રોડ પણ તૂટી પડતા રસ્તા ઉપરથી કપચી બહાર આવી ગઈ છે અને માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ખખડતા જ થયેલ દેત્રોજ કાંચ માર્ગને લઈને તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર માત્ર આંખાડા કાન કરી રહ્યું છે, જેથી સ્થાનિકો અને વાહન ચાલકો હવે નવો રસ્તો બનાવવા માટે માંગ કરી રહ્યા છે। ઘણા સમયથી આ રોડ પર એટલી તકલીફ છે કે રોડના બિલકુલ ખરાબ હાલતમાં રોડ છે, કે આ રોડ ઉપર સાધન લઈને ચાલુ બહુ મુશ્કેલ પડી રહ્યું છે અને નાના મોટા અકસ્માતનો ભય રહે છે, જેથી કરીને આ રોડ જલ્દીથી જલ્દી મરામત કરાવે ક્યાં તો નવો બનાવે તેવી અમારી ઘણા સમયથી આ રોડ અમારો દેસ્ત્રુથી કાંચ વચ્ચેનો જે રોડ છે તે ઘણા સમયથી ખરાબ છે અને તૂટી ગયો છે, જેથી કરીને સાધનોને અને અકસ્માત થવાની પણ શક્યતા રહે છે અને ઘણા વર્ષોથી રોડ આ તૂટી ગયેલો છે પણ હજુ સુધી કોઈએ પણ આની નિવારણ કોઈ લાવ્યું નથી કે કોઈ ધ્યાન પણ આપતું નથી। તો મારી તમને નમ્ર વિનંતી છે કે આ રોડનું કંઈક નિવારણ લાવો અને આ રોડ ઘણા સમયથી ઘણા વર્ષોથી આવી બિસ્માર હાલતમાં છે। ગામના દરેક લોકોને ઘણી તકલીફ પડે છે અને જો બને એટલી જલ્દી આ રોડ નવેસરથી કરવા વિનંતી, વારંવાર ધારાસભ્યોને અને બધાને રજૂઆતો કરી તેમ છતાં આ રોડનો કોઈ સુધારો થયો નહીં, ખાલી થીકડા ચલવીને ચલવે છે, ઘણા વર્ષોથી આ રોડ નવો બન્યો નથી। દેત્રોજ કાંજ માર્ગની હાલત ખખડધજ થઈ ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દેત્રોજ કાંજ માર્ગ જે છે તે બિસ્માર થઈ ગયો છે, જેને લઈને અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ફાલે હાલાકી ભોગવવી પડી રહી છે। કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ દેત્રોજ કાંજ માર્ગ છે કે જે માર્ગ છે તે ખખડધજ હાલતમાં થઈ ગયો છે, જે કપચી છે તે પણ બહાર નીકળી ગઈ છે, રોડ છે તે સાવ તૂટી ગયો છે, જેને લઈને જે વાહન ચાલકો છે અહીંયાથી પસાર થતા જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના મોટા અકસ્માતોનો પણ જે ભય છે તે વાહન ચાલકોને સતાવી રહ્યો છે। આ માર્ગ પર નાના મોટા અકસ્માતો પણ સર્જાયેલા છે, જેને લઈને તંત્ર દ્વારા સત્વરે જે માર્ગ છે તે બનાવવામાં આવે તેવી જે સ્થાનિકો છે વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ, અમદાવાદ।